ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ અંતર્ગત કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો, જેમાં રૂપિયા 60 કરોડના ખર્ચે સાકારિત થનાર લોક વિકાસ કાર્યોનું ડિજિટલી મહાત્મુહૂર્ત કરવા તેમજ લોકલ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યપાલ ઇજનેર અને નાયબ કાર્યપાલ ઇજનેર સંવર્ગના 11 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, પ્રાદેશિક નગરપાલિકાના કમિશનર અજય દહિયાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બીએલસીના 800 જેટલા લાભાર્થીઓને 3.5 લાખની વ્યક્તિગત સહાય, 28 કરોડ રૂપિયાની સહાય, યુસીડી દ્વારા 2000 જેટલા લાભાર્થીઓને 10000 રૂપિયાની સહાય, ખાતમુહૂર્ત 47 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગર મહાનગરમાં અલગ અલગ વોર્ડમાં થયા, લોકાર્પણ 11 કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ વોર્ડમાં આજે થયા છે. સાથે સાથે ડેપ્યુટી એન્જિનિયર અને નાયબ એન્જિનિયર એમની ભરતીના અહીંયા ઓર્ડરો પારદર્શક રીતે મહાનગરપાલિકા દ્વારા 11 જેટલા અધિકારીની નિમણૂક, એમના ઓર્ડર પણ આપવામાં આવ્યા, વ્યક્તિગત સહાયો પણ આપવામાં આવી. આ બધી જ બાબતોને સંકલિત કરીને સર્વગ્રાહી રીતે વિકાસ એટલે ગુડ ગવર્નન્સ.